થોડા દિવસ અગાઉ ડિંડોલીમાં ફાયરિંગ કર્યા બાદ લિંબાયતમાં ઘરમાં પાર્લર ચલાવનારાને લમણે તમંચો મૂકી હપ્તાની માગણી કરનાર માથાભરે ભૂષણ પાટીલની ટોળકે વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા લિંબાયત પોલીસે ભૂષણ પાટીલ સહિતના ટોળકીનો ત્રણને ઝડપી પાડ્યા છે લિંબાયત અને ડિંડોલ વિસ્તાર પરતપ્રાંતિયો ખતબત્તો હોય છે જેને લઈને આ વિસ્તારમાં અસામરિક તત્વો આતંક પણ વધુ છે લિંબાયત અને ડિંડોલ વિસ્તારમાં અનેક ગેરપ્રવૃત્તિઓ પણ થાય છે પરંતુ પોલીસ આ મામલે આંખ આડા કાન કરતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હાલમાં થોડા દિવસ અગાઉ લિંબાયત અને ડિંડોલી વિસ્તારમાં માથાભારે ભૂષણ પાટીલની ટોળકે આતંક મચાવ્યો હતો પહેલા ડિંડોલીમાં ફાયરિંગ કર્યા બાદ ભૂષણ પાટીલની ટોળકીએ લિંબાયતમાં રહેતા અને મસાજ પાર્લર ચલાવનારના ઘરે જઈ તમચો મૂકી હપ્તાની માંગ કરી હતી તે મામલે ડિંડોલી અને લિંબાયત પોલીસ પથકમાં ફરિયાદ નોંધાઈ છે આ મામલે ભારે ચર્ચાઓ પર થતાં આખરે લિંબાયત પોલીસે માથાભારે ભૂષણ પાટીલ તેની ટોળકીના દીપક માડી જતાં ગોપાલ રૂપે ગોપલા રાજપુત્ર ઝડપી પાડ્યો છે વધુમાં લિંબાયત અને ડિંડોલી વિસ્તારમાં અનેક માથાભારે ટોળકીઓ સક્રિય હોય જેઓ સામે તાત્કાલિક પોલીસ પગલાં ન લે તો આવનાર સમયમાં પોલીસ માટે પણ આ માથાભારે ટોળકીઓ માથાનો દુખાવો બનશે જેમાં કોઈ બેમત નથી અઝર કુરેશી સાથે પ્રકાશવાડાજી ટૅફેડ્યો હતો